अचानक कुछ लोगों को जो दिक्कत होनी शुरू हुई है वो क्यों हो रही है कई जगह यह भी सवाल उठाया जा रहा है कि अब कृषि मंडियों का क्या होगा क्या कृषि मंडियां बंद हो जाएगी क्या वहां पर खरीद बंद हो जाएगी जी नहीं ऐसा कतई नहीं होगा और मैं यहां स्पष्ट कर देना चाहता हूं कि ये कानून ये बदलाव कृषि मंडियों के खिलाफ नहीं है कृषि मंडियों में जैसे काम पहले होता था वैसे ही अब भी होगा बल्कि ये हमारी ही एनडी सरकार है जिसने देश की कृषि मंडियों को आधुनिक बनाने के लिए निरंतर काम किया है कृषि मंडियों के कार्यालयों को ठीक करने के लिए वहाँ का कंप्यूटराइजेशन कराने के लिए पिछले पांच-छह साल में से देश में बहुत बड़ा अभियान चल रहा है બનાસકાંઠા જિલ્લામાં વરસાદને કારણે ખેતીને નુકસાન થયું છે ગઈકાલે મોડી રાત્રે લાખણી પંથકમાં ભારે વરસાદી ઝાપટું પડ્યું જોરદાર પવનના સુસવાટા અને ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાન થયું ખાસ કરી ખેડૂતોએ છેલ્લા ત્રણ મહિનાથી દિનરાત મહેનત કરી બાજરી અને તલનો પાક તૈયાર કર્યો હતો જેમાં કાપણી લાયક તૈયાર થયેલા પાકમાં અચાનક ગઈકાલે પડેલા વાવાઝોડા સાથે વરસાદને કારણે બાજરી અને તલમાં ભારે નુકસાન થયું લાખણીના ધાણા નાદલા કોટડા

જમીનને અડેલા હોવાથી ગઈકાલના વરસાદના કારણે બાજરી ઉગવાનો પણ ભય છે અને આના કારણે ખેડૂતોને મોટું નુકસાન છે સુરતમાં ખેડૂતોની બે હજાર વીઘા જમીનમાં નુકસાન થયું છે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે પાકને નુકસાન થયું છે જેમાં જોઠાર ગામ છે સોસાંક અંબેટા આ ગામો છે ત્યાં પાણીના કારણે વધારે નુકસાન થયું છે ડાંગરના પાકને ભારે પવન અને વરસાદી પાણીથી નુકસાન થયું છે ખેડૂતોને લાખ રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે ખેડૂતો દ્વારા તાત્કાલિક વળતરની માંગણી થઈ રહી છે જે ઓગણીસ તારીખે રાત્રે પવન સાથે વાવાઝોડા સાથે જે વરસાદ થયો એટલે તૈયાર થયેલો લગભગ પંચોતેર એંસી ટકા પાક તૈયાર થઈ ગયો અને જે ડાંગર જમીન દોષ થઈ ગયું છે એનાથી ટોટલી ડાંગરનો જે દાણો છે એ ખાલી રહેવાનો છે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે